વલસાડમાં ટેન્કરમાં લાગેલી આગના સીસીટીવી સામે આવ્યા છે. થોડા દિવસ પહેલા ટેન્કરમાં આગ લાગવાની ઘટના બની હતી. ઘટનામાં બે લોકોના મોત થયા હતા, જેના સીસીટીવી પણ સામે આવી ચૂક્યા છે. ટેન્કરમાં આગ લાગી હતી અને ત્યારબાદ તેની અંદર બે લોકો ભડથું થઈ ચૂક્યા હતા. હાલ સીસીટીવી સામે આવ્યા છે. સીસીટીવીમાં ભીષણ આગના દ્રશ્યો જોઈ શકાય તેમ છે અને આગના દ્રશ્યો જોઈને જ અંદાજો લગાવી શકાય કે તેની અંદર બેઠેલા બંને લોકોના કરુણ મોત નિપજ્યા હશે. આ અંગે વધુ માહિતી સંવાદદાતા ઉમેશ આપી રહ્યા છે. ઉમેશ, સીસીટીવી સામે આવી ચૂક્યા છે, ખૂબ જ દુઃખદ આ બનાવ હતો, બે લોકોના મોત થયા છે, જાણવા માંગે છે શું હતી આ ઘટના? જી જાના, ચોક્કસથી 21 તારીખના રોજ જે મોડી સાંજે જે ટેન્કર હતું, ટેન્કર નેશનલ હાઈવે નંબર 48 ઉપર પલટી થયું હતું. ટેન્કર પલટી થવાના સાથે જે ટેન્કર છે, ટેન્કરમાં જ્વલનશીલ પદાર્થ હોવાના કારણે આગ ફાટી નીકળી હતી. જેવું ટેન્કર પલટી થયું હતું, તાત્કાલિક ટેન્કરના અંદર આગ લાગી ચૂકી હતી. તેને લઈને જે ડ્રાઈવર અને ક્લીનર હતા તે ટેન્કરના અંદર જ ફસાયા હતા અને તેઓના ટેન્કરના અંદર ફસાવાના કારણે મોત નીપજ્યા છે. સાથે સાથે જે ટેન્કર છે, ટેન્કર હાઈવે ઉપર પલટી થવાના કારણે 4 જેટલા વાહનો પણ આ આગની ચપેટમાં આવ્યા હતા અને જે 4 જેટલા વાહનોના જે વાહન ચાલકો હતા તેઓ આ ઘટનામાં બચી ગયા હતા, પરંતુ જે ટેન્કર ચાલક અને જે ક્લીનર છે તે બચી ન શક્યા હતા. તે સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. આપ જે પ્રમાણે જોઈ શકો છો કે ટેન્કર પલટી થવાના સાથે તરત જ જે ટેન્કરના અંદર જે જ્વલનશીલ પદાર્થ હતું તે બ્લાસ્ટ થયું હતું અને ત્યારબાદ જે ટેન્કરના અંદર આગ ફાટી નીકળી હતી, 2-3 કલાક ચાલેલી ભારે આગ બાદ જે છે આગ કંટ્રોલમાં આવી હતી. જી જી, બિલકુલ, આભાર ઉમેશ. તો બે તસવીરો અમે આપણે બતાવી રહ્યા છે, આપ જોઈ રહ્યા છો ટીવી સ્ક્રીન પર, જ્યાં એક સમયે જ્યારે ટેન્કર પલટી ખાઈ ગયો હતો અને ત્યારબાદ તેમાં આગ ફાટી નીકળી હતી તે સમયની તસવીરો સામે આવી રહી છે. બીજી તસવીરમાં આપ જોઈ રહ્યા છો કે આગ ધીમે ધીમે ખૂબ જ મોટું સ્વરૂપ ધારણ કરી રહી હતી તે સમયની આ તસવીરો.